Hi students, in the last session we studied the types of communication channels. We studied the formal channel of communication. We studied its advantages, disadvantages, then its types that included downward communication, upward communication, the comparison between downward and upward communication, horizontal communication and diagonal communication. We also studied its objectives and limitations of each type of communication. In today's session, it is the very last topic of this chapter, that is the informal channel of communication. We will study this in detail. It is also known as grapevine communication because it runs in all directions without following a formal structure of communication. In a business setup, the grapevine owes its existence to man's gossipy nature. In an organization, people have casual conversation with friends and colleagues which may deal with personal and business issues. This results in a web of rumors, which is called the grapevine. However, it is often discouraged and looked down upon in an organization and is not officially sanctioned. Informal channel of communication ne grapevine communication pan kevai che. કેમ કે આનું કોઈ એક ફોર્મલ સ્ટ્રક્ચર હોતું નથી કે ઇન્ફોર્મેશન અહીંયાથી અહીંયા જ પાસ થશે એવું કંઈ હોતું નથી. ગમે ત્યાં કોઈ પણ ડાયરેક્શનમાં ઇન્ફોર્મેશન જઈ શકે છે, એને કોઈ સ્ટ્રક્ચર ફોલો કરવાની જરૂર હોતી નથી. આપણને ખબર છે માણસનો નેચર છે ગોસિપ કરવાનો. ઓર્ગેનાઇઝેશનમાં પણ ફ્રેન્ડ્સ અને કલીગ્સ વચ્ચે કેઝ્યુઅલ કોન્વર્ઝેશન, શું કર્યું ગઈકાલે, ક્યાં પાર્ટી કરી, એ નોર્મલ વાતો થતી હોય જે પર્સનલ પણ હોઈ શકે, બિઝનેસ રિલેટેડ પણ હોઈ શકે છે. પણ વાત તો કરવાની, ખાલી એમને ડાયરેક્ટ ખાલી કામે કામ તો નહીં કરી રાખે, વાત તો કરવાના જ છે. આ બધાથી શું થાય, રૂમર્સ એટલે કે અફવા ફેલાવવાનું ચાલુ થઈ જાય, જેને આપણે ગ્રેપવાઇન પણ કહીએ છીએ. એટલે ઓર્ગેનાઇઝેશન જે છે એ આને ઓફિશિયલી હા નથી પાડતું, અને ઘણી વખત ના પાડવામાં આવે છે કે કામ સિવાયની વાતો તમારે કરવી નહીં, કેમ કે આવી અફવાઓથી પછી પ્રોબ્લેમ ઓર્ગેનાઇઝેશનને જ ભોગવવી પડે છે. એટલે હવે ગ્રેપવાઇનની 4 કેટેગરીઝ છે. સિંગલ સ્ટ્રેન્ડ, ઈચ વન ટેલ્સ અનાધર. ગ્રુપ ઓર ગોસિપ ચેઇન, one tells all the persons in the group. Probability chain, each randomly tells a number of people. And a cluster chain, jema some tell selected others. એટલે સિંગલ સ્ટ્રેન્ડ, આ બધું બહુ સિમ્પલ છે, તમને સમજાઈ જ ગયું હશે આ રીડ કર્યું એમાં જ. સિંગલ સ્ટ્રેન્ડ એટલે કે એક માણસ બીજા માણસને કહે છે. ગ્રુપ ઓર ગોસિપ ચેઇન એટલે એક માણસ ગ્રુપના બાકી બધા મેમ્બર્સને કહે છે. જેમ તમને કંઈ ખ્યાલ પડ્યો હોય તો તમે તમારા ગ્રુપમાં પોસ્ટ કરી દો છો, એને આપણે કહેશું ગ્રુપ ઓર ગોસિપ ચેઇન. પણ તમે તમારી બેસ્ટ ફ્રેન્ડને જઈને જ કહો છો તો એને આપણે કહેશું સિંગલ સ્ટ્રેન્ડ. હવે પ્રોબેબિલિટી ચેઇન, ઈચ રેન્ડમલી ટેલ્સ અ નંબર ઓફ પીપલ. એટલે કે એક માણસ રેન્ડમલી, જે હાથમાં આવ્યું, તમે ઘણા ટાઈમ પછી તમારા કોઈ ફ્રેન્ડની સાથે વાત કરતા હો તો તમે એને પણ કહી દેશો, તો એને આપણે કીધું રેન્ડમલી વાત તમે કરો છો, એટલે એ આવશે પ્રોબેબિલિટી ચેઇન. એના પછી આવે છે ક્લસ્ટર ચેઇન, કે તમે કોઈ સિલેક્ટેડ માણસોને જઈને જ વાત કરો છો, એને આપણે કહેશું ક્લસ્ટર ચેઇન. એટલે ગ્રેપવાઇનના 4 ટાઈપ્સ હોય છે, સિંગલ સ્ટ્રેન્ડ, ગ્રુપ ઓર ગોસિપ ચેઇન, પ્રોબેબિલિટી ચેઇન અને ક્લસ્ટર ચેઇન. સિંગલ સ્ટ્રેન્ડમાં એક માણસ બીજા માણસને કહે છે, ગ્રુપ ચેઇનમાં એક માણસ આખા ગ્રુપને કહે છે, પ્રોબેબિલિટી ચેઇનમાં એક માણસ ગમે તે રેન્ડમ માણસને કહે છે,
અને ક્લસ્ટર ચેનમાં તમે સિલેક્ટ કરો છો કે કોને કેવા જેવું છે અને પછી એને જ તમે વાત કરો છો. દો એન ઇન્ફોર્મલ ચેનલ, ગ્રેપવાઇન સેટિસ્ફાઈઝ ધ સોશિયલ નીડ્સ ઓફ એમ્પ્લોઈઝ, લીડ્સ ટુ રિલેક્સ્ડ હ્યુમન રિલેશન્સ, સર્વ્સ ટુ ફિલ ધ પોસિબલ ગેપ્સ ઇન ધ ફોર્મલ કમ્યુનિકેશન એન્ડ લિંક્સ ઇવન ધોઝ પીપલ હુ ડુ નોટ ફોલ ઇન ધ ઓફિશિયલ ચેઇન ઓફ કમાન્ડ. એટલે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન ચેનલ એટલે કે ગ્રેપ વાઇનથી એમ્પ્લોઈઝની સોશિયલ નીડ સેટિસ્ફાઈ થાય છે. આપણને ખબર છે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, એને માણસો આજુબાજુ જોઈએ જ વાત કરવા. એટલે ગ્રેપવાઇન જે છે એને સેટિસ્ફેક્શન આપે છે કે પોતાની મનની વાત બારે મૂકી શકે છે, રિલેક્સ ફીલ કરે છે, અને ફોર્મલ કમ્યુનિકેશનમાં જે ગેપ્સ આવી ગયા હોય એ આનાથી પૂરાઈ શકે છે. કેમ કે અગર તમે ફોર્મલી કંઈ ડિસ્પ્યુટ થયો હોય પણ તમે ઇન્ફોર્મલી અગર જો વાત બહુ સરખી રીતના કરી શકતા હોય તો તમારો પાછો જે મનનો ભેદ હતો એ વયો જશે. એટલે જે ગેપ્સ પડી ગયા હોય ફોર્મલ કમ્યુનિકેશનના કારણે એ તમે ગ્રેપવાઇનથી ફૂલફિલ કરી શકો છો. હવે આવે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રેપવાઇન. તો છે મોર પીપલ ઓરિએન્ટેડ, વધારે ને વધારે લોકો આમાં આવી જાય છે. ઇન્ફોર્મેશન ફ્લોઝ ઇન ઓલ ડાયરેક્શન, જેમ મેં કીધું એમ આમાં કોઈ પ્રોપર સ્ટ્રક્ચર નથી હોતું, બધી જ ડિરેક્શનમાં ઇન્ફોર્મેશન ફ્લો કરે છે. કોઈ પ્રોપર નથી કે તમારે બોસને રિપોર્ટ કરવાનું, એવું કાંઈ નથી. ગમે તે ડિરેક્શનમાં તમે વાત કરી શકો છો. ગ્રેપવાઇન ઇન્ફોર્મેશન ટ્રાવેલ્સ ફાસ્ટ, આગની જેમ વાત ફેલાઈ જાય છે અને જરાય વાર નથી લાગતી, કેમ કે કોઈ લીગલ પ્રોસિજર આમાં કરવી નથી પડતી અને ગોસિપ્સ બધાને ગમતી હોય છે. એટલે ગ્રેપવાઇન ઇન્ફોર્મેશન ટ્રાવેલ્સ ફાસ્ટ. ડિફિકલ્ટ ટુ ફિક્સ રિસ્પોન્સિબિલિટી, કોને અફવા ચાલુ કરી કંઈ ખબર નથી પડતી, કેમકે બધા એકાબીજા સાથે વાત કરતા હોય છે અને કોઈ એક્સેપ્ટ તો નથી જ કરવાનું કે મેં તમારા વિશે ગોસિપ કરી હતી. એટલે આમાં ક્યાંથી કઈ વાત ચાલુ થઈ એ રિસ્પોન્સિબિલિટી આપણે એક ફિક્સ ન કરી શકીએ. એટલે ગ્રેપવાઇનની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ તો છે મોર પીપલ ઓરિએન્ટેડ, ઇન્ફોર્મેશન ફ્લોઝ ઇન ઓલ ડાયરેક્શન્સ, ગ્રેપવાઇન ઇન્ફોર્મેશન ટ્રાવેલ્સ ફાસ્ટ, એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફિક્સ રિસ્પોન્સિબિલિટી. એના પછી આવે છે ફેક્ટર્સ લીડિંગ ટુ ગ્રેપવાઇન, લેક ઓફ સેન્સ ઓફ ડિરેક્શન. શું કયા ફેક્ટર્સથી ગ્રેપવાઇન ચાલુ થાય છે, કેમકે આમાં કોઈ ડાયરેક્શન નથી હોતું એટલે આ જલ્દી ચાલુ થઈ શકે છે. ફોર્મેશન ઓફ ફેવર્ડ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ, પછી જ્યારે તમને એવું લાગે કે બોસ કોક એમ્પ્લોયને ફેવર કરે, તમારી સાથે પાર્શિયાલિટી કરે છે, ત્યારે તમે એની વાતો કરવાની ચાલુ કરી દેશો. એટલે શું થાય છે, એવા તમે એકલા તો નહીં હો, બીજા બી ઘણા એવું ફીલ કરતા હશે, તો ત્યારે એવું સરખું ફીલ કરવાવાળા લોકો એક સાથે એક ગ્રુપ બની જાય છે અને બીજા લોકોની ગોસિપ કરતા હોય છે. થર્ડ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ અમંગ એમ્પ્લોઈઝ, તમારામાં પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ નથી હોતો તો પણ તમે ગોસિપ કરો છો. નેક્સ્ટ ઇઝ એડવાન્ટેજીસ ઓફ ગ્રેપવાઇન, ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ વેરી ફાસ્ટ એઝ દેર આર નો ફોર્મલ બેરિયર્સ, અ રૂમર મે સ્પ્રેડ લાઈક વાઇલ્ડ ફાયર. આ બહુ જલ્દી ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરે છે કેમકે આમાં કોઈ ફોર્મલ બેરિયર આપણને નડતું નથી. રૂમર એટલે કે અફવા તો એકદમ આગની જેમ ફેલાઈ જાય છે. પોસિબલ ટુ ગેટ ફીડબેક મચ ફાસ્ટર દેન ફોર્મલ કમ્યુનિકેશન નેટવર્ક, ફીડબેક તમને જલ્દી મળી જાય છે ફોર્મલના કમ્પેરિઝનમાં, કેમકે ત્યારે તમે ડાયરેક્ટ ડાયરેક્ટ વાત કરતા હો છો. દો નોટ સેન્કશન્ડ ઓફિશિયલી, ગ્રેપવાઇન ઓપરેટ્સ પેરેલલ ટુ ધ ફોર્મલ ચેનલ ઓફ એની ઓર્ગેનાઇઝેશન, દસ ઇટ ઇઝ ઇનએવિટેબલ. કંપની તમને નથી કહેતી ગોસિપ કરો, ઓકે, પણ બધાને ખબર છે કે ફોર્મલી તમે જ્યારે વાત કરતા હો છો ત્યારે થોડી ઘણી ગોસિપ્સ યા ઇન્ફોર્મલ ટોક્સ પણ થવાની જ છે. એટલે એ પેરેલલી ફોર્મલની સાથે જ ચાલતું હોય છે.
ફોર્મલ કમ્યુનિકેશન એક બાજુ ચાલતું હોય ને, એક બાજુ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન ચાલતું હોય છે. એટલે ઇટ ઓપરેટ્સ પેરેલલ ટુ ધ ફોર્મલ ચેનલ અને ખૂબ જ નેસેસરી છે પણ ખરા. ઇટ ઇઝ એન ઇન્ફોર્મલ સપોર્ટ સિસ્ટમ વિધિન એન ઓર્ગનાઇઝેશન. ઇટ બ્રિંગ્સ એમ્પ્લોઈઝ ક્લોઝર, ગિવ્સ ધેમ ઇમેન્સ સેટિસ્ફેક્શન એન્ડ સોલ્વ્સ સાયકોલોજિકલ પ્રોબ્લેમ્સ. આ એક ઇન્ફોર્મલ સપોર્ટ સિસ્ટમ બની જાય છે આપણી ઓર્ગનાઇઝેશનમાં, એમ્પ્લોઈઝને સેટિસ્ફેક્શન આપે છે અને એ લોકોને કોઈ સાયકોલોજિકલ યા મેન્ટલ સ્ટ્રેસ હોય તો એ પણ દૂર કરવામાં મદદ કરે છે. એટલે આપણે આના એડવાન્ટેજીસ જોયા. ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ વેરી ફાસ્ટ એઝ દેર આર નો ફોર્મલ બેરિયર્સ. ઇટ સ્પ્રેડ્સ લાઈક વાઇલ્ડ ફાયર. પોસિબલ ટુ ગેટ ફીડબેક મચ ફાસ્ટર દેન ફોર્મલ કમ્યુનિકેશન નેટવર્ક. Though not sanctioned officially, Grapevine operates parallel to the formal channel of an organization. Thus, it is inevitable. It is an informal support system within an organization. It brings employees closer, gives them immense satisfaction, and solves psychological problems. હવે એડવાન્ટેજીસ પછી આપણે સ્ટડી કરવાના છે ના ડિસએડવાન્ટેજીસ. ઇટ ઇઝ લેસ ક્રેડિબલ, ઇટ ટ્રાન્સમિટ્સ ઓનલી સિલેક્ટિવ ઇન્ફોર્મેશન, ઇટ સ્પ્રેડ્સ ફોલ્સ ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેશન મે ગેટ લીક્ડ. તો ફર્સ્ટ પોઈન્ટ છે, ઇટ ઇઝ લેસ ક્રેડિબલ ધેન ફોર્મલ કમ્યુનિકેશન ચેનલ એઝ ઇન્ફોર્મેશન સ્પ્રેડ્સ થ્રુ ધ વર્ડ ઓફ માઉથ. આની વિશ્વસનીયતા ખૂબ ઓછી હોય છે ફોર્મલ ચેનલ ઓફ કમ્યુનિકેશન કરતાં, કેમ કે આ કોકની સાંભળેલી વાત પાસ ઓન કરતું હોય છે ઇન્ફોર્મલ ચેનલ ઓફ કમ્યુનિકેશન યા પછી ગ્રેપવાઇન કમ્યુનિકેશન. એટલે આની વિશ્વસનીયતા જે છે ખૂબ ઓછી હોય છે, કોઈ શ્યોરિટી કે ગેરંટી વાતની હોતી નથી. મે ટ્રાન્સમિટ ઓનલી સિલેક્ટિવ ઇન્ફોર્મેશન એન્ડ હેન્સ મે ફેલ ટુ કેરી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન. બોલવાવાળાને જે વાત બોલવી હશે એ જ વાત બોલશે, કમ્પ્લીટ વાત ઘણી વખત નથી બોલતા. એટલે આ નથી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન તમને નથી મળતી, ખાલી સિલેક્ટિવ ઇન્ફોર્મેશન જ મળે છે. નો કંટ્રોલ ઓવર ધ ઇન્ફોર્મેશન સેન્ટ ઓર રિસીવ્ડ એન્ડ હેન્સ મે ક્રિએટ ટ્રબલ ઇન સ્પ્રેડિંગ ફોલ્સ ઇન્ફોર્મેશન. શું ઇન્ફોર્મેશન સેન્ડ કરવામાં આવે છે કે રિસીવ કરવામાં આવે છે એની ઉપર આપણો કોઈ કંટ્રોલ રહેતો નથી, જેથી ફોલ્સ ઇન્ફોર્મેશન એટલે કે ખોટી ઇન્ફોર્મેશન પણ જલ્દી સ્પ્રેડ થઈ જાય છે. ઇન્ફોર્મેશન મે ગેટ લીક્ડ એટ ધ રોંગ ટાઈમ ટુ એની વન એન્ડ એવરી વન. ખોટા સમયે ઇન્ફોર્મેશન ગમે તેને પાસ ઓન થઈ જાય છે. એટલે આ બધા ડિસએડવાન્ટેજીસ છે ગ્રેપવાઇનના. લેસ ક્રેડિબલ, transmit only selective information, spreads false information and information may get leaked. The very last point is how to avoid grapevine. તો એના પોઈન્ટર્સ જે લખેલા છે એ વાંચી દઉં. Employees should be well informed. Frequent knowledge updating of employees should be done. Higher authorities should stay away from favoritism. Regular meetings with employees should be conducted. Involvement of employees in the decision-making process. Managers should stay away from loose talk. Manager must be a good listener. Manager should get regular feedback and reviews. હવે પોઈન્ટ વાઇઝ લેતા જઈએ તો એમ્પ્લોઈઝ શુડ બી વેલ ઇન્ફોર્મડ અબાઉટ ધ વર્કિંગ ઓફ ધી ઓર્ગનાઇઝેશન સો એઝ ટુ અવોઇડ ગ્રેપવાઇન. એમ્પ્લોઈઝ તમારા બધા પ્રોપરલી ઇન્ફોર્મડ હોવા જોઈએ, એ લોકોને બધી વાતની નોલેજ હોવી જોઈએ આપણે કેવી રીતના કામ કરીએ છીએ, એટલે ગ્રેપવાઇન દૂર રહી શકશે. ફ્રીક્વન્ટ નોલેજ ઓફ અપડેટિંગ ઓફ એમ્પ્લોઈઝ શુડ બી ડન. વારે વાર એ લોકોને નોલેજ આપતી રહેવી પડે, કાંઈ ચેન્જીસ થયા હોય તો એને અપડેટ કરતા રહેવા પડે, જેથી લોકો અગર સેટિસ્ફાઈડ હશે તો ગ્રેપવાઇનના ચાન્સ ઓછા થઈ જશે. હાયર ઓથોરિટીઝ શુડ સ્ટે અવે ફ્રોમ ફેવરેટિઝમ. ફેવરેટિઝમ એટલે પાર્શિયાલિટી કરવી, આ માણસ મારો ફેવરેટ છે એટલે હું એનું કામ કરી દઈશ અને આ મને નથી ગમતું એટલે એનું કામ નહીં કરું.
તો હાયર ઓથોરિટીઝે એવું ન કરવું જોઈએ, નહીંતર એમ્પ્લોઈઝમાં બહુ ડિસસેટિસ્ફેક્શન આવી જશે અને ગ્રેપવાઇન વધતું જશે. રેગ્યુલર મીટિંગ્સ વિથ એમ્પ્લોઈઝ શુડ બી કન્ડક્ટેડ. એમ્પ્લોઈઝની સાથે રેગ્યુલરલી મીટિંગ્સ કરતી રહેવી જોઈએ જેથી કરીને એ લોકોને ઇન્ક્લુડેડ ફીલ થાય. ઇન્વોલ્વમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ ઇન ધ ડિસિશન મેકિંગ પ્રોસેસ. કોઈ ડિસિશન લેવા પહેલાં એમ્પ્લોઈઝની રાય પણ પૂછવી જોઈએ, એ લોકોને પણ ઇન્વોલ્વ કરવા જોઈએ. મેનેજર્સ શુડ સ્ટે અવે ફ્રોમ લૂઝ સ્ટોક. ખરાબ વાતો મેનેજર્સે ન કરવી જોઈએ, નહીંતર એ ઓર્ગેનાઇઝેશન ધીમે ધીમે એનું આખું એન્વાયરમેન્ટ બગડતું જશે. મેનેજર મસ્ટ બી અ ગુડ લિસનર. ખાલી ઓર્ડર આપવાનું કામ નહીં કરવાનું, લોકોની વાતો પણ સાંભળવાની. મેનેજરે એક સારું લિસનર પણ બનવું પડે છે. મેનેજર શુડ ગેટ રેગ્યુલર ફીડબેક એન્ડ રિવ્યૂઝ. રેગ્યુલરલી તમારે ફીડબેક યા રિવ્યૂઝ પોતાના એમ્પ્લોઈઝ પાસેથી લેતા રહેવા પડે. એટલે આપણે પોઈન્ટ્સ સ્ટડી કર્યા. એમ્પ્લોઈઝ શુડ બી વેલ ઇન્ફોર્મ્ડ. ફ્રીક્વન્ટ નોલેજ અપડેટિંગ ઓફ એમ્પ્લોઈઝ શુડ બી ડન. હાયર ઓથોરિટીઝ શુડ સ્ટે અવે ફ્રોમ ફેવરેટિઝમ. રેગ્યુલર મીટિંગ્સ વિથ એમ્પ્લોઈઝ શુડ બી કન્ડક્ટેડ. ઇન્વોલ્વમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ ઇન ધ ડિસિશન મેકિંગ પ્રોસેસ. મેનેજર્સ શુડ સ્ટે અવે ફ્રોમ લૂઝ ટોક. મેનેજર મસ્ટ બી અ ગુડ લિસનર. મેનેજર શુડ ગેટ રેગ્યુલર ફીડબેક એન્ડ રિવ્યૂઝ. આની સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે ચેપ્ટરનું રિવિઝન કરવાના છીએ.